गुड मॉर्निंग बाळको, आजे आपणे त्रीजा धोरणनी अंदर गणित विषयमां पाना नंबर बधा 28 खोलशे। पाना नंबर 28 खोलो अने ए 28 नी अंदर जे कार्ड आपेला छे गणितना गणितनी चोपड़ीनी अंदर पाना नंबर 28 खोलो, साथे पेन्सिल पण राखवानी छे तमारे। चलो हवे आजे आपणे पाना नंबर 28 मां शुं छे जोईए। જ્યારે મારી પાસે 10-10ના કાર્ડ ગજવામાં હતા ત્યારે મને ખબર પડી કે મેં 20 તારા ગણ્યા છે। 10-10ના બે આપણા ખિસ્સામાં હોય તો 10 ને 10 કેટલા થાય? 20 થાય ને। હવે દરેક કિસ્સામાં ગણેલા તારાઓની સંખ્યા મને કહો। તમારો જવાબ ખાલી જગ્યામાં લખો। અહીં આપણે કાર્ડ ગણવાના છે। આપણે આગલા પેજની અંદર શું કર્યું હતું? કાર્ડ બનાવ્યા, સંખ્યા આપેલી હતી અને એની મદદથી આપણે કાર્ડ બનાવ્યા હતા, બરાબર છે? હવે કાર્ડ આપેલા છે એની મદદથી આપણે આવી સંખ્યા બનાવવાની છે, બરાબર છે? તો ચાલો આપણે ગણતરી કરશું કાર્ડની। સૌ પ્રથમ અહીંયા પહેલું છે એ લખેલું જ છે, બરાબર છે? 10-10ના બે કાર્ડ તો 20 થાય। 10-10ના બે કાર્ડ હોય, 10 અને 10, 10, 20, બરાબર છે? તો અહીં 20 લખેલા છે, જુઓ। ચલો ત્યારબાદ આપણે અહીં નીચે જોશું, અહીંયા કેટલા કેટલાના કાર્ડ છે? 100નું કાર્ડ છે। તો પહેલાં આપણે 100 ગણશું, આ 100 અને આ 10-10ના 3 એટલે 10, 20, 30। 10-10ના 3 એટલે કેટલા થાય? 30। 100, હવે ફરી આપણે ગણશું, જોજો। 100, 110, 120, 130। તો અહીં આપણે 130 લખવાના છે, બધા પેન્સિલથી લખો 130, બરાબર છે? આવી રીતે કાર્ડની ગણતરી કરશું। ચલો હવે અહીંયા જોશું, હવે અહીંયા 10-10ના કાર્ડ 2 છે, બરાબર છે? અને 1-1ના કાર્ડ કેટલા છે? 1, 2, 3, 4, 5 અને 6, કેટલા છે? 6 કાર્ડ છે, બરાબર છે? છ કાર્ડ છે। તો ચલો આપણે સૌ પ્રથમ 10-10ના 2 એટલે 20, 10, 20, ત્યારબાદ આપણે ગણશું 20 પછી 21, 1નો છે એટલે 20 ને 1, 21, 22, 23, 24, 25, 26, કેટલા થયા? 26 તારા થાય। તો અહીં આપણે બગડે ચગડે 26 લખશું, બધા 26 લખો, ચલો ખાલી જગ્યાની અંદર નીચે, બરાબર છે? ચલો હવે આ ખિસ્સું જોઈશું આપણે। તો અહીં 100-100ના 3 કાર્ડ છે અને 10નો 1 કાર્ડ છે, 1-1નો કાર્ડ અહીં આપેલો નથી, બરાબર છે? તો આપણે અહીંયા ગણતરી કરશું, 100-100ના 3 એટલે 100, 200, 300, બરાબર છે? 100, 200, 300 અને 300 થયા। હવે 10નો 1 એટલે બીજા 300 અને બીજા 10 કરો એટલે 310, કેટલા થાય? 310। તો આપણે અહીં ખાલી જગ્યાની અંદર 310 લખવાના છે। 310 કઈ રીતે લખાય? 310, બરાબર છે? આવી રીતે આપણે કાર્ડની ગણતરી કરવાની છે। ચલો હવે અહીંયા આવશું, અહીંયા આપણે જોશું તો ફક્ત 100-100ના જ કાર્ડ આપેલા છે, 10ના કાર્ડ કે 1નો કાર્ડ અહીં આપેલા નથી, એટલે આપણે ડાયરેક્ટ 100ના કાર્ડ ગણ નાખશું। 100, 200, 300, 400, કેટલા છે? 400। તો 400 કેમ લખાય? ચોગડે ને બે મીંડે 400, બરાબર છે? તો અહીં આપણે બધાએ ખાલી જગ્યાની અંદર લખવાનું છે 400। શું લખવાનું છે? 400, બરાબર છે? ચલો હવે આપણે આગળ જોશું, અહીંયા તો અહીંયા શું છે? અહીંયા આપણે સૌ પ્રથમ આપણે 100-100ના પહેલાં ગણી લેવાના, ત્યારબાદ 10ના ગણવાના અને છેલ્લે 1નો કાર્ડ ગણવાનો, બરાબર છે? તો આપણે પહેલાં 100ના કાર્ડ ગણી લઈશું। 100-100ના કેટલા છે? 1
બે, ત્રણ, સો, બસો, ત્રણસો, કેટલા થયા? ત્રણસો. સો સોના કાર્ડ કેટલા છે? ત્રણસો. તો અહીં આપણે લખશું સો સોના ત્રણ છે એટલે ત્રણસો, બરાબર છે. ચલો હવે આપણે જોઈશું દસનો કાર્ડ. ત્યારબાદ દસનો કાર્ડ અહીં એક જ આપેલો છે. કેટલા આપેલા છે? એક જ. તો અહીં આપણે લખશું દસ. મોઢે મોઢે ગણતરી કરવી તો એ થાય, અને આવી રીતે તમે લખીને કરશો તો પણ થશે. ચલો એક એકનો કાર્ડ ગણશું. એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ. કેટલા કાર્ડ થયા? છ, બરાબર છે. તો છ અહીંયા કશું ન હોય તો આપણે ઝીરો મૂકી સરવાળો કરીએ. છ શૂન્ય વત્તા શૂન્ય વત્તા છ, તો છ શૂન્ય વત્તા એક વત્તા ઝીરો, તો એક થાય. ત્રણ વત્તા ઝીરો વત્તા ઝીરો, તો ત્રણ જ થાય. ત્રણસો સોળ. અને મોઢે મોઢે તમારે ગણતરી કરવી હોય સો બસો ત્રણસો, ત્રણસો વત્તા દસ, તો ત્રણસો દસ થાય. ત્રણસો દસ પછી હવે એક એકનો કાર્ડ ગણવાનો છે, તો આપણે એક એક ઉમેરતા જઈએ. ત્રણસો દસ થયા. ત્યારબાદ ત્રણસો દસ પછી ત્રણસો અગિયાર, ત્રણસો બાર, ત્રણસો તેર, ત્રણસો ચૌદ, ત્રણસો પંદર, ત્રણસો સોળ થયા ને. ત્રણસો સોળ. તો આપણે અહીં ત્રણસો સોળ કઈ રીતે લખાય? ત્રણ, એક અને છ, ત્રણ સોના સ્થાનમાં તગડો, અને સોળ કેમ લખાય? એકડે છગડે સોળ. ત્રણસો સોળ, બરાબર છે. ત્રણસો સોળ. ચલો આ થઈ ગયું. હવે આપણે જોઈશું અહીંયા. તો અહીંયા આપણે સૌ પ્રથમ મેં તમને કીધું કે સો સોના કાર્ડ પહેલાં ગણી લેવાના. સો સોના કાર્ડ કેટલા છે ગણીએ? સો, બસો, મારી સાથે ગણતા જવાનું છે. ત્રણસો, ચારસો, પાંચસો અને છસો. કેટલા છે? છસો, બરાબર છે. છસો થયા. હવે દસના કાર્ડ અહીંયા નથી, ફક્ત એક એકના જ કાર્ડ છે. સોના કાર્ડ અને એકના કાર્ડ, તો સોના તો આપણે ગણી લીધા. છસો થયા. એ સો, બસો, ત્રણસો, ચારસો, પાંચસો અને છસો. હવે છસો પછી છસો એક, છસો બે, છસો ત્રણ. તો અહીં આપણે છસો ત્રણ કઈ રીતે લખાય? છ ઝીરો ત્રણ, છસો ત્રણ, બરાબર છે. ચલો હવે આપણે અહીંયા જોશું. અહીંયા સૌ પ્રથમ કયા કાર્ડ ગણવાના છે? સોના. તો સોના કેટલા છે? સો, બસો, ત્રણસો, ચારસો, બરાબર છે. ચારસો થયા. ચલો આગળ જોઈશું. ચારસો કેટલા થયા? ચારસો. ચાલ દસ દસના કેટલા છે? એક, બે, ત્રણ. દસ દસના ત્રણ એટલે દસ, વીસ, ત્રીસ. કેટલા થાય? ત્રીસ. વત્તા એકનો કાર્ડ એક જ છે, તો અહીં એક. અહીંયા કશું ન હોય તો ઝીરો મૂકીને ગણતરી કરશું. એક, ત્રણ, ચાર, ચારસો એકત્રીસ, બરાબર છે. કેટલા જવાબ આવ્યા? ચારસો એકત્રીસ. હવે આપણે ચારસો એકત્રીસને કઈ રીતે લખશું? ચાર, ત્રણ, એક, ચારસો એકત્રીસ. હવે મોઢે મોઢે તમારે ગણતરી કરવી હોય તો કઈ રીતે થશે? સો, બસો, ત્રણસો, ચારસો, ચારસો દસ, ચારસો વીસ, ચારસો ત્રીસ, અને ચારસો ત્રીસ પછી ચારસો એકત્રીસ, કારણ કે એક એક ઉમેરવાનો છે. ચારસો એકત્રીસ. આવી રીતે મોઢે મોઢે ગણતરી થાય, બરાબર છે. ચલો આગળ જોઈશું. હવે અહીંયા આપણે કીડીબેનને મદદ કરવાની છે કાર્ડ ગણવાના. તો અહીં તો ફક્ત સો સોના જ કાર્ડ આપેલા છે, એટલે એકદમ સરળતા રહેશે ગણવામાં. સો સોના આપણે ફટાફટ ગણશું. સો, બસો, એવી રીતે સો, બસો, ત્રણસો, ચારસો, પાંચસો, છસો, સાતસો, આઠસો, નવસો અને હજાર. સો સોના કેટલા કાર્ડ છે ગણશું? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અને દસ. સો સોના દસ કાર્ડ ભેગા કરીએ તો એક હજાર. અહીં આપણે ખાલી જગ્યા કરીને જવાબ લખી નાખીએ. એક હજાર કઈ રીતે લખાય? એકડીને ત્રણ મીંડા, એક હજાર. અને હજાર પણ બોલાય અને એક હજાર પણ બોલાશે, બરાબર છે. એક હજાર. ચલો હવે અહીંયા છે, જુઓ આ દસનો તારાનો જૂથ છે. આ પણ દસનો તારાનો જૂથ આપેલો છે. તો અહીંયા જે છે
એમાં ચાંદા બાબાના જે હાથમાં એમણે પકડ્યું છે એ કેટલાનો કાર્ડ હશે તો એ આપણે ગણતરી કરવાની છે, બરાબર છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર, સોળ, સત્તર અને અઢાર કાર્ડ છે. આની અંદર કેટલા છે? અઢાર. તો અઢાર વત્તા આ દસ અને દસ કેટલા થશે? વીસ. તો આપણે સરવાળો કરી આઠ અને ત્રણ તો કુલ કેટલા થયા? આડત્રીસ તારા. અહીં આપણે જવાબ લખશું આડત્રીસ. અહીં આડત્રીસ તારા થાય છે, બરાબર છે? તો બાળકો આજે આપણો અહીં પાઠ બે સંખ્યાની ગમત પૂરી થાય છે. તો તમારે ચોપડીની અંદર પાના નંબર 28માં મેં તમને જે ખાલી જગ્યા પુરાવી એ તમારે આ ખાલી જગ્યા ચોપડીની અંદર પાના નંબર 28માં પૂરી લેવાની છે, બરાબર છે? અને કાર્ડની ગણતરી કરતાં શીખવાનું છે આમાં જોઈને. અસ્તુ.